લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં સર્વે સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જાણીતા વેદરનાલિસ્ય અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 4 લઈ અને 10 ઓક્ટોબર સુધીની મોટી આગાહી કરવામાં આવી છે. તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, વેધરેનાલિસ્ટ અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગઈકાલે બાકીના કચ્છના ભાગો તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાંથી વિદાય લઈ ચૂક્યું છે, ત્યારે મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે અને તેને આનોસિંજિક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિલોમીટરના લેવલની ઊંચાઈ છે અને તે વધતી ઊંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. તો આ સિસ્ટમ આંધ્રના કિનારા તરફથી આગળ વધશે તેવી શક્યતાઓ છે અને આ સિસ્ટમનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો એક ટ્રપ છે તે બાંગ્લાદેશ સુધી લંબાઈ રહ્યો છે. તો વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ 4-10 ઓક્ટોબર સુધીની આગાહી કરતા જણાવે છે કે ચોમાસુ વિદાય રેખાની સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગાહીના સમયમાં મુખ્યત્વે વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. અમુક દિવસે માવઠારૂપી છાંટાછૂટીની શક્યતાઓ દેખાઈ રહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ રેખાની દક્ષિણે ચોમાસાએ વિદાય હજી લીધી નથી, મતલબ કે દક્ષિણ ગુજરાતમાં હજી ચોમાસુ સક્રિય છે, વિદાય લીધી નથી. ત્યારે આગાહીના સમયમાં છૂટો થવાયો હળવો મધ્યમ વરસાદ પડશે અને વધુ શક્યતા આગાહીના પાછલા દિવસોમાં દેખાઈ રહી છે. તો આગાહીના સમયમાં 8 આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક અપર સાયક્લોનિક સિસ્ટમ બનવાની પણ શક્યતાઓ અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.